સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સરકારનો ખેડૂત લક્ષી નિર્ણય સામે આવ્યો છે, જ્યાં રાજ્ય સરકાર મગફળી, અડદ અને સોયાબીનના પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્યમાં મગફળી, અડદ અને સોયાબીનનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન છે. 3 ઓક્ટોબરથી 31 સુધી મગફળી, સોયાબીન અને અડદનું રજીસ્ટ્રેશન કરાવી શકાશે. લાભ પાચન બાદ 90 દિવસ સુધી સરકાર ખરીદી કરશે તેવી વિગતો પણ સામે આવી છે. વધુ વિગતે વાત કરીએ તો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે. 150 થી વધુ કેન્દ્રો પણ નાફેડના માધ્યમથી ખરીદી કરી શકાશે. તો આ સૌથી મોટો ખેડૂત લક્ષી નિર્ણય સામે આવ્યો છે કે જેમાં 150 થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી કરી શકાશે અને મગફળી, સોયાબીન, અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 3 થી 31 ઓક્ટોબર સુધી આ રજીસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયા ચાલશે. ત્યારે કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, પૂરી વિગત. જી, રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને ધ્યાનમાં લઈ અને આગામી દિવસોમાં મગફળી, અડદ, સોયાબીનના પાકોને ટેકાના ભાવે ખરીદી માટેનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. ખાસ કરીને 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી મગફળીનું રજીસ્ટ્રેશન છે તે થઈ શકશે. તે જ રીતે સોયાબીન, અડદનું પણ રજીસ્ટ્રેશન છે તે પણ થઈ શકશે. લાભ પાચમ પછી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી આ તમામ જે કહી શકાય મગફળી, અડદ, સોયાબીન ટેકાના ભાવે ખરીદી કરશે. 90 દિવસ સુધી આ ખરીદી છે તે ચાલશે. રજીસ્ટ્રેશનની જો વાત કરવામાં આવે તો નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપરથી આ રજીસ્ટ્રેશન છે તે થવાનું છે. આ રજીસ્ટ્રેશન માટે રાજ્યમાં 150 થી પણ વધારે કેન્દ્રો નાફેડના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યા છે કે જ્યાંથી ખરીદી છે તે થઈ શકશે. બિલકુલ, આભાર કિંજલ. તો જે રીતે ખેડૂત લક્ષી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, લાભપાંચમ બાદ પણ 90 દિવસ સુધી ખરીદીની પ્રક્રિયા ચાલશે.